નકલી દવાઓ અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ રદ કર્યા છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ સામે વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે, જે દરમિયાન એક મોટી કાર્યવાહીમાં સરકારે 18 ફાર્મા કંપનીના લાયસન્સ તો રદ કર્યા છે, તો સાથે સાથે આ કંપનીઓને મેન્યુફેક્ચરિંગ બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તેમાંથી 3 ફાર્મા કંપનીઓની ખાસ પ્રોડક્ટની પરમિશન રદ કરવામાં આવી છે. ડીસીજીઆઈએ 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓની તપાસ કરી છે. ટીમે 20 રાજ્યોમાં કાર્યવાહી કરી હતી. ડીસીજીઆઈએ 26 ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિસ પણ ઇસ્યુ કરી છે. આ અભિયાન લગભગ 15 દિવસથી ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી દવાઓને લઈને એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં એમેઝોન અને ફ્લિપકાર્ટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કર્યું હોવાની માહિતી મળી હતી. આ નોટિસ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત લગભગ 20 કંપનીઓને આપવામાં આવી છે, જે દવાઓ ઓનલાઈન વેચે છે. બ્યુરો રિપોર્ટ.